પંદરમા પ્રાધ્યાપક રામલાલ પરે સ્મૃતિ વ્યાખ્યાનમાં આપ સબનો ભારતીય સમુદાય શિક્ષણ સંઘ વતી સ્વાગત કરતા હું હર્ષને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું. અને 1999માં અમારી સંસ્થાના સ્થાપક પ્રમુખ દિવંગત થયા અને તેમને સ્મરણાંજલિ આપવાના અમારા આ પ્રયત્નનો આજે 15મો અધ્યાય. ગાંધીજી પ્રબોધિત શિક્ષણ મૂલ્યોને જાળવવા અને પ્રસરાવવાના કાર્યમાં જીવન ઘટાડી દેનાર એ મહાનુભાવને અંજલિ આપતા અમે લાગણીશીલ થઈએ છીએ અને તેમના ચિંતેલા માર્ગે યથાશક્તિ કાર્ય કરવાનો પુનર્નિર્ધાર કરીએ છીએ. શિક્ષણને સમુદાય સાથે જોડવાની જરૂર સ્વર્ગસ્થ રામલાલભાઈએ પીછાણી અને એ માટે એમણે જીવનભર પ્રયત્નો કર્યા. અમારી સંસ્થાનો પ્રાદુર્ભાવ પણ એમના એ પ્રયાસોનો એક ભાગ જ છે. આજે આપણી સમક્ષ જે વિષય ઉપર વક્તવ્ય રજૂ થવાનું છે એ અંગે પણ સ્વર્ગસ્થ રામલાલભાઈ પ્રયત્નશીલ રહ્યા. રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે આ વિચારને કરવામાં, માંડવામાં અને ફેલાવવામાં તેમણે યત્કિંચિત ફાળો આપ્યો. આજે પરિચિત છે કે પ્રતિ વર્ષ આ સ્મૃતિ વ્યાખ્યાન આપવા દેશ વિદેશના મહાનુભાવો આવતા રહ્યા છે અને સાંપ્રત પ્રશ્નોના સંદર્ભે પસંદ કરેલા વિષય ઉપર તેમના મૂલ્યવાન વિચારો આપણી સમક્ષ મૂકતા રહ્યા છે. અમે એ સર્વેના ઋણી છીએ. આજના વ્યાખ્યાતા એ જ તેજસ્વી નભોમંડળનો એક અત્યંત દૈવીભ્યમાન તારો ડોક્ટર કરણસિંહ કોઈ ઓળખાણના મોહતાજ નથી. તેમના પોતાના રાજ્ય જમ્મુ અને કાશ્મીરના ફલક ઉપર પોતાની ઉગતી યુવાનીથી જ કાર્ય શરૂ કરનાર આ પ્રતિભાવાન મોહક રાજવી સમયાંતરે દેશ દુનિયાના વ્યાપક ફલક ઉપર અસર પાડનાર એક વિચાર ચિંતક તત્વજ્ઞાની તરીકે ઉભર્યા. એક અત્યંત વિશાળ કાર્યભૂમિ ઉપર પોતાની નિશ્ચિત અને આગવી છાપ ઊભી કરનાર ડોક્ટર કરણસિંહ આમ તો જીવ ભારતીય અધ્યાત્મ અને સંસ્કૃતિનો માનવીય દ્રષ્ટિકોણથી ભારતીય અધ્યાત્મ અને સંસ્કૃતિનો આપે ખૂબ ઊંડાણથી અભ્યાસ કર્યો અને પોતાનું ચિંતન વિકસાવ્યું. મારા તારાના સંકુચિત દ્વારામાંથી ધર્મને બહાર કાઢી તેને માનવ ઉત્થાનના એક માધ્યમ તરીકે ઉપયુક્ત કરવાના પ્રયાસમાં આપે આપના જીવનનો મહત્વનો હિસ્સો ખર્ચ્યો અને માનનીય પ્રવચનો વિચાર પ્રદાન લેખન દ્વારા સમાજને પોતાના ઉન્નત વિચારોથી જંગૂર કર્યો, પુષ્ટ કર્યો. રાજકારણમાં રહ્યા કારણ કે તે વારસામાં હતું, પણ કર્મે રાજર્ષિ. સમગ્ર ભારતવર્ષ આપને એક ઊંડા આદરથી માનથી જુએ છે અને હૃદયમાં ઉચ્ચ આસને બેસાડે છે. શિક્ષણ, તેના ઘટકો, તેની પ્રક્રિયા, તેનું નિષ્પન્ન વગેરે બાબતો બહુ તલસ્પર્શી અને વિસ્તૃત વિચાર માંગી લે છે. સંયુક્ત રાષ્ટ્રના નેતા હેઠળ ભાવિ શિક્ષણ અંગેના મૂળભૂત સિદ્ધાંતો ઉપર કાર્ય કરવા માટે એક પંચની રચના કરાઈ, જેણે તેનો એક ખૂબ જ સર્વાંગી એવો અહેવાલ તૈયાર કર્યો, જેના કેન્દ્રમાં શિક્ષણના ચાર આધારસ્તંભોની વાત કરી. ડોક્ટર કરણસિંહ આ પંચના એક માનવંતા સભ્ય હતા અને આ અહેવાલની પુરસ્કૃતિમાં તેમનો ખૂબ મહત્વનો ફાળો હતો. આજે આપણી સમક્ષ તેઓ શિક્ષણના ચાર મૂળભૂત આધારસ્તંભો ઉપર આ તેમનું વક્તવ્ય આપવાના છે. આજના આ કઠોરતા તથા શિક્ષણના માહોલમાં આ ચિંતન આપણને સૌને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે તેમ મને લાગે છે. આ સંમેલનના પ્રમુખ તરીકે આપણા પોતાના અને અમારી સંસ્થાની ગવર્નિંગ કાઉન્સિલના એક આદરણીય સભ્ય શ્રી કુમાર પાળભાઈ દેસાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. શિક્ષણ, સંસ્કારલક્ષી લેખન, પ્રકાશનો અને ચિંતન સભર વક્તવ્યો વડે સમાજની નિર્વ્યાજપણે સેવા કરવામાં જ જીવન સાર્થક્ય માનતા શ્રી કુમાર પાળભાઈ ખાસ તો યાદ રહેશે ગુજરાતી વિશ્વકોશના ભગીરથ કાર્યને યોગ્ય અંજામ આપવા માટે. જો આદરણીય ધીરુભાઈ ભગવાન કૃષ્ણ તો કુમાર પાળભાઈ ગાંધીવધારી અર્જુન. ગુજરાત એને ખોળે એની પોતાની ભાષામાં એક સંપૂર્ણ જ્ઞાનકોશ ભેટ કરવા માટે માનનીય શ્રી ધીરુભાઈ ઠાકોર અને શ્રી કુમારપાળભાઈનો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલે. હવે હું અમારી સંસ્થાના પ્રમુખ શ્રી પરીક્ષિતભાઈ દિવેકિયાને સ્વાગત વક્તવ્ય આપવા અને ત્યારબાદ આદરણીય ડોક્ટર કરણસિંહ અને આદરણીય ડોક્ટર કુમારપાળભાઈનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સ્વાગત કરવા વિનંતી કરું છું. શ્રી બીજે